ગંદકીમાં જીવન જીવતું કડી તાલુકા ડરણ મોરવા ગામ. છેલ્લા કેટલાય સમયથી તલાટીને રજૂઆત કરવા છતાં કડીના ડરણ મોરવા ગામમાં તલાટી કમ વહીવટદારોએ કોઈ પગલાં ન ભરતા ગામલોકો આગ બબૂલા થઈ ગયા છે. વિગતવાર વાત કરીએ તો કડી તાલુકાના ડરણ મોરવા ગામમાં અતિશય ગંદકી હોવાથી રોગચાળો વધવાની શક્યતા સેવાઈ રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં કડીના ડરણ મોરવા ગામમાં સ્કૂલે જતા બાળકો, આંગણવાડીના બાળકો અને ગ્રામજનો છેલ્લા ઘણા વખતથી ગંદકીમાં અવરજવર કરવી પડે છે. ડરણ મોરવા ગામના જાગૃત નાગરિક મકવાણા શાંતિલાલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને પણ લેખિત અરજી આપીને રજૂઆત કરી હતી, પણ આરોગ્યમંત્રીશ્રીએ પણ કોઈ પગલાં લીધા નહોતા. કંટાળીને ગામના જાગૃત નાગરિક મકવાણા શાંતિલાલ મહેસાણા જિલ્લા અધિકારીશ્રીને અરજી આપીને મૌખિક રજૂઆત કરી હતી અને ધારદાર રજૂઆત સાથે ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને પણ અરજી આપી હતી. કડી ડરણ મોરવા ગામમાં ગંદકીથી કઈ લોકો બીમાર છે, બીમારી વધારે ન ફેલાય તેના માટે ગ્રામજનો પણ આપ સાંભળી શકો છો. કડી મોરવા ગામમાં ઉભરાતી ગટર, ગામના તળાવમાં જતું ડ્રેનેજ પાણી, ડરણ મોરવા પ્રાથમિક શાળા પાસે અને રસ્તા પર ભરાતા પાણી, કીચડ, મરી ગયેલા પશુની દુર્ગંધ, ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શું ગામના નાગરિકોની વેદના સાંભળનાર કોઈ નથી? અધિકારીઓ આ ગામમાં બીમારીઓ ફેલાય તેની રાહ જોઈ રહ્યા છે. કડીના ડરણ મોરવા ગામના ગ્રામજનોની વેદના અધિકારીઓને સંભળાતી નથી. અધિકારીઓ કેમ આંખાડા કાન કરી રહ્યા છે? કેમ ગરીબોની વેદના અધિકારીઓના કાન સુધી અથડાતી નથી? સરકારી બાબુઓ, આપ તો એસી ઓફિસમાં આરામથી પોતાનું જીવન જીવી રહ્યા છો, બહાર આવો, ગ્રામજનોનું જીવન જુઓ કે ગ્રામજનો કેટકેટલી મુસીબતોનો સામનો કરીને પોતાનું જીવન જીવી રહ્યા છે, કેવી રીતે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. થોડા કલાકો ગામડા ગામમાં મુલાકાત લઈને વેદના તો સાંભળો. આપ ઉપરના દ્રશ્યમાં કડીના ડરણ મોરવા ગ્રામજનોની વેદના સાંભળી શકો છો. અમે આશા રાખીએ છીએ કે કડી તાલુકાના ડરણ મોરવા ગામ અને કડી તાલુકાના ગામડાઓમાં ગંદકીઓ છે તેનો સત્વરે નિકાલ કરવામાં આવે એવી અમે આપ અધિકારીશ્રી પાસે આશા રાખીએ છીએ કે તેમની વેદનાઓ ખુશીમાં ફેરવાઈ જાય અને કડી તાલુકાના ગામડાઓ ગોકુળ બની જાય. ગામડા છે તો શહેર છે અને શહેર છે તો આપ અધિકારીઓ છો. સ્પીડ ન્યૂઝ 17, ઇસ્માઇલ ઘાંચી, કડી. ડરણ મોરવા ગામે અહીંયા ગટરનો પ્રોબ્લેમ રહે છે, પછી બીજું સ્ટ્રીટ લાઇટનો પ્રોબ્લેમ છે અને આ જે રોડ છે એનો પ્રોબ્લેમ છે. ઘણા ટાઈમથી એવું છે કે અહીંયા જવામાં આવવા જવામાં બહુ ઇશ્યુ થાય છે. પાણી ભરાય છે, ગટરો બધી ઉભરાય છે, સ્ટ્રીટ લાઇટ રાતે અંધારું વધારે પડે છે, એવું બધું હોય છે. જો આટલા આ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવવા નમ્ર વિનંતી. ગામમાં છેલ્લા 5 વર્ષથી ગટર લાઈન ઉભરાતા ઘરનું બધું ગંદકીની ઉભી થાય છે. અમારા છોકરા બીમાર પડે છે, તેથી હું મારા છોકરાને કમળા થઈ ગયો, તેના કારણે 5 વર્ષથી ગટર લાઈન ઉભરાય છે. અમે તલાટીને જાણ કરી અને ગામના બીજાને જાણ કરી, કોઈ વધારે નિકાલ આવ્યો નથી, તેથી મારા છોકરાને કમળા થઈ ગયો. છોકરાને કઈ હોસ્પિટલ દાખલ કર્યો હતો? યશ્રીમાં. હેરાન થઈએ છીએ, તેનો નિકાલ આવે તે અપેક્ષા કરું.